શ્રી માતૃછાયા હાઈસ્કૂલ ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 7 વિદ્યાર્થીઓ આજના વિડીયોમાં આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 7 એમાં સ્વાધ્યાય 7.3માં પહેલા દાખલાનો પહેલો દાખલો જેમાં ત્રિકોણના 3 શિરોબિંદુઓના યામ આપેલા છે અને એના ઉપરથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો અહીંયા 3 શિરોબિંદુ 2-3 -1-0 અને 2-4 આવા શિરોબિંદુ ત્રિકોણના છે. હવે એ ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે એવો દાખલો છે. તો એના માટે આપણે અહીંયા એક ત્રિકોણ દોર્યો છે, એનું નામ આપણે જે આપવું હોય આપી શકીએ, પણ આપણે અહીંયા ત્રિકોણનું નામ એ બી સી આપેલું છે. તો આમાંથી એના યામ આ ત્રણમાંથી કોઈ પણ લઈ શકીએ આપણે. તો એના યામ આપણે 2-3 લઈએ છીએ, બીના યામ -1-0 લઈએ અને સીના યામ 2-4. આ રીતે 3 શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું છે. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું અગાઉના ધોરણમાં આવી ગયું, તો એના માટેનું સૂત્ર હતું ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું 1/2 × π. તો આમાં આપણને પાયાનું માપ મળી જાય, પણ અહીંયા વિદ્યુત માપ આપણને મળશે નહીં. એટલે એના માટે એક બીજું સૂત્ર છે જે ધોરણ 10માં આપણે આવે છે કે એના યામ ધારો કે x1 y1 હોય, બીના યામ ધારો કે x2 y2 હોય અને સીના યામ ધારો કે x3 y3 હોય અને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય. તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર ABC બરાબર 1/2 x1 y2 − y3 + x2 y3 − y1 + x3 y1 − y3. જૂની ચોપડીમાં આ કૌંસની જગ્યાએ વાનાંક આવતો હતો, એટલે આપણે આ કૌંસમાં જવાબ ધારો કે ઋણ આવે તો પણ આપણે એને પ્લસ કરી દેવાનું થશે, એટલે માનાંક કરીએ કૌંસની જગ્યાએ તો પણ ચાલે. હવે આટલું લાંબુ સૂત્ર યાદ રાખવું હોય તો કેવી રીતે યાદ રાખી શકાય? તો એના માટેની એક રીત છે કે 1/2 લખી નાખવાનું, પછી x1 લખવાનું + x2 લખવાનું + x3, અહીંયા વચ્ચે જગ્યા રાખવાની x1 x2 અને x3 ના વચ્ચે. એટલે કે પહેલાં x1 લખવાનું, પછી કૌંસ કરવાનું + x2 લખવાનું, કૌંસ કરવાનું + x3 લખવાનું, કૌંસ કરવાનું અને પછી કૌંસ પૂરો કરવાનો. હવે જો 1-2-3 છે, 1-2 અને 3 આ ક્રમ યાદ રાખવાનો, એટલે 1 હોય તો પહેલાં 2 અને 3 આવે, એટલે કે y2 − y3 આવે. હવે માનો કે x2 છે, તો 2 છે તો એના પછી 3 અને 1 આવે, તો y3 − y1 આવે. અને ધારો કે x3 છે, તો x3 પછી 1 અને 2 આવે, એટલે y1 − y2 આવે. તો આપણે આ રીતે આ સૂત્રને યાદ રાખી શકીએ. હવે આ દાખલામાં x1 કેટલા થાય, x2 કેટલા થાય અને x3 કેટલા થાય એ આપણે નક્કી કરીશું. એ જ રીતે y1 કેટલા થાય, y2 કેટલા થાય, y3 કેટલા થાય આપણે નક્કી કરીશું. તો આ યાદને આપણે x1 વેલ્યુ કીધા છે, તો x1 ની કિંમત 2 આવશે અને y1 ની કિંમત 3 મળશે. એ જ રીતે અહીંયા x2 વેલ્યુ કીધા છે, તો x2 ની કિંમત −1 આવશે અને y2 ની કિંમત 0 આવશે. એવી જ રીતે x3 ની કિંમત 2 આવશે અને y3 ની કિંમત −4 આવશે. હવે આ જે કિંમતો આવી એ આપણે આ સૂત્રમાં મૂકવાની થાય, તો 1/2 એમને એમ રહેશે અને x1 ની કિંમત 2 લખવાની, y2 − y3, તો y2 ની કિંમત 0 અને y3 ની કિંમત −4 મૂકવાની થાય, એટલે કે 0 પછી આ માઇનસ અને ફરીથી −4 + x2 ની કિંમત અહીંથી −1 મૂકવાની થશે, y3 ની કિંમત −4 અને y2 ની કિંમત 3 મૂકવાની થાય, તો અહીંયા −4 અને −3 મૂકવાના થાય + x3 ની કિંમત અહીંથી
2 મૂકવાની થશે અને y1 માઈનસ y2 ની કિંમત અહીંથી 3 માઈનસ 0 મૂકવાની થાય એટલે અહીંયા જે આપેલી કિંમતો છે એ બધી આમાં મૂકવાની થાય આ જે x1 x2 x3 y1 y2 y3 આપેલા છે એ આ સૂત્રમાં આપણે મૂકવાના થશે આ કિંમતો મૂકી જાય એના પછી આપણે એનું સાદુરૂપ આપવાનું થાય એટલે 1/2 x1, x2 અને x3 એ પ્રમાણે y1
વાઇફી તો આપણની કિંમત મૂકવામાં અનુકૂળતા જશે. તો વાઇફની અહીંયા આપણે વાઇફીની કિંમત લખવાની છે, તે છે કે માઇનસ વાઇફીની કિંમત મળશે આપણને કે. એ જ રીતે વાઇફીની કિંમત અહીંયા કે માઇનસ વાઇફની કિંમત માઇનસ ટુ છે આપણે માઇનસ ટુ ખાલી જઈએ વાઇફની કિંમત માઇનસ ટુ છે માઇનસ ટુ માઇનસ વાઇફની કિંમત. હવે આ જે બે છે એ આ બાજુ જીરો જોડે ગુણાકારમાં જાય તો એ જીરો થઈ જાય, એટલે આ આખું પદ ના લખે મારી બાજુ. તો ચાલ ઉપર આની સાથે ગુણાય તો એટલો માનાંક થાય રે, અને એ માનાંકમાં સેવન માઇનસ કે પ્લસ ફાઈવ. હવે આનું સાધન વાપરવાનું હોય તો કે અમને એમ રહે મારા આ બે માઇનસ છે એનો ગુણાકાર પ્લસ થઈ જાય કે પ્લસ શું થાય, પછી આ પ્લસ બી અમને આ માઇનસ બી છે સાતનો ગુણાકાર બંને જોડે કરવો પડશે. તો સાત ગુણ્યા એક કરીએ સાત માઇનસ કે સાથે ગુણાકાર કરીએ સાત કે વત્તા પાંચ સાથે આનો ગુણાકાર થાય પાંચ કે વત્તા બે સાથે આનો ગુણાકાર થાય દસ. એ બેનો સરળ બાદબાકી થઈ શકે તો માઇનસ સાત થી અને વત્તા પાંચ થી જવાબ આવશે માઇનસ ટુ થી સાતમાંથી પાંચ જાય એટલે એક થી વધે અને વત્તા નિશાન એટલે માઇનસ. હવે આમાં બાકીની જે સંખ્યાઓ છે એમાં આ બંને પ્લસ છે એટલે એનો સરળો થાય દસ વત્તા સાત એટલે સત્તર અને સત્તર માંથી નવ બાદ કરીએ એટલે આઠ વધે. તો એમાં મોટી સંખ્યા નીચે પ્લસ છે એટલે પ્લસ આઠ જવાબ આવશે માઇનસ ટુ કે દસ વત્તા સાત સત્તર અને સત્તર માંથી નવ બાદ કર્યા હોય એનો જવાબ આવશે પ્લસ આઠ ઝીરો. હવે આ માનાંક બરાબર ઝીરો આવ્યો તો આના બે જવાબ થઈ શકે કે આના બરાબર અહીંયા ઝીરો છે એટલે એક જ જવાબ લખીએ તો પણ ચાલે, પણ જો એ બીજી શક્ય હોય તો માનાંકના બે જવાબ પ્લસ લખવા પડે એક વખત માઇનસ એટલે હવે માનાંક નહીં કરીએ તો આપણે ચાલશે. માઇનસ ટુ કે પ્લસ એઇટ માઇનસ ટુ કે પ્લસ એઇટ બરાબર ઝીરો. તો આ એઇટ બી બચ જાય માઇનસ ટુ કે બરાબર માઇનસ એઇટ તો બંને બાજુ માઇનસ છે તે ઉડી જાય પ્લસ થઈ જશે. તો ટુ કે બરાબર એઇટ તો કે બરાબર એઇટ અપોન ટુ. હવે અહીંયા ગુણાકારમાં છે આગળ જાય તો આગળ કરવા તો આઠની જગ્યાએ ચાર નું આઠ તો બે ઉડી જાય કે બે જવાબ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો થાય છે. આ રીતે આપણે અજ્ઞાત સંખ્યા શોધી શકીએ.